नमस्कार, डीजी स्टडी पर तुम्हारो स्वागत छे। आजना वीडियो में आपणे धोरण 9 मां जे गालानो विकास परीक्षा लक्षी असाइनमेंट आवेलो छे तेमां विज्ञान में जे प्रकरण नंबर 15 छे तेनो अहींया आपणे संपूर्णपणे सोल्यूशन जोशुं। तो पहला नंबरनो सवाल तमने एम पूछेलो छे कि आपणने अनाज, धान के दळ के कठोर के शाकभाजीमांथी शुं शुं मळी आवे छे। तो अनाजमांथी आपणने कार्बोदित मळी आवे छे, एवी रीते ज्यारे पण जेटला पण कठोर के दाळमांथी जे छे ई प्रोटीन तमने मळी आवे छे, अने फळો के शाकभाजी वगैरे अनेमांथी तमने खनिज सारो अने કેટલાક સાથે તમને વધુ પ્રમાણમાં કાર્બોદિત અને પ્રોટીન પણ મળી આવે છે। એવી રીતે વાત કરીએ તો તમને બીજા નંબરનો સવાલ એમ પૂછેલો હતો કે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદન નુકસાન પહોંચાડે છે। તો યાદ રાખજો મિત્રો કે જે જૈવિક પરિબળો છે, જેમ કે વાત કરીએ કીટકો, કૃમિઓ વગેરે, અને અજૈવિક પરિબળો જેમ કે ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી કે શાળતા, અનાવૃષ્ટિ વગેરે છે, એ બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો કરે છે, અથવા તો પાકના વજનમાં ઘટાડો કરે છે, વિઘટન કરે છે, દાણાના કદમાં ઘટાડો કરે છે, અથવા છોડ સુકાઈ જવા વગેરેથી પાકની ઉત્પાદનમાં ઓછી થતા નુકસાન પહોંચાડે છે। એવી રીતે વાત કરીએ તો ત્રીજા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરના જે તમારું ખાતર છે તેની તુલના કરવાની છે। તો તમને સૌથી પહેલાં સેન્દ્રિય ખાતર અને ખાતર વચ્ચે ડિફરન્સ જોઈ લઈએ। તો જે તમારું સેન્દ્રિય ખાતર હોય છે, સેન્દ્રિય ખાતર જે છે એ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકનો ઉમેરે છે, અને જ્યારે વાત કરીએ તો જે ખાતર હોય છે એ ભૂમિમાં માત્ર ખનિજ પોષકો જ ઉમેરે છે, કાર્બનિક દ્રવ્ય ઉમેરતો નથી। એવી રીતે વાત કરીએ તો જે તમારું સેન્દ્રિય ખાતર હોય છે ને, એ તેના ઉપયોગથી જે ભૂમિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાને ખોરાક પણ મળી રહે છે, પરંતુ જે તમારું રાસાયણિક ખાતર હોય છે એ ખાતરથી માત્ર સૂક્ષ્મજીવો અને અળસિયાને કોઈ પણ પ્રકારનો ખોરાક મળી રહેતો નથી। તેથી જે આને વધારે પડતો ખાતરનો ઉપયોગ ખેતી માટે નુકસાનકારક છે। હવે વાત કરીએ તો ત્રીજાનો ડિફરન્સ એમ છે કે જે તમારું સેન્દ્રિય ખાતર છે તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોને ફળદ્રુપતામાં વધારો કરે છે, અને તેને એવી રીતે ખાતરની વાત કરીએ તો તેનો વધારે પડતો ઉપયોગ જે છે એ જે જમીનની જે ફળદ્રુપતા છે તેને ઘટાડો કરે છે। એવી રીતે ચોથો નંબરનો ડિફરન્સ એમ હશે કે સેન્દ્રિય ખાતર છે એ રેતાળ જમીનમાં જળસંગ્રહ ક્ષમતા વધારે છે અને ચીકણી જમીનમાં પાણીની એકત્ર થતું રોકે છે। એવી રીતે જે તમારો ખાતર છે એ પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે, તેથી એ મુખ્ય રૂપે જળ પ્રદૂષણ કરી શકે છે। એવી રીતે વાત કરીએ તો પાંચમો ડિફરન્સ એમ છે કે તે ભૂમિમાં ભેજ જાળવી રાખે છે, ભૂમિનું રક્ષણ સારણ થતું અટકાવે છે। એવી રીતે ખાતરની વાત કરીએ તો તે ભૂમિને સૂકી બનાવે છે અને તેનું સારણ ઝડપી બને છે। આમ જે તમારું જૈવિક ખાતર હોવાથી, જે તમારું સેન્દ્રિય ખાતર જૈવિક ખાતર હોવાથી તેમની ખાતરની તુલનામાં ભૂમિની ફળદ્રુપતામાં વધારવા અને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી બને છે। એવી રીતે ચોથા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે ખેડૂત માટે પશુપાલન પ્રણાલી કેવી રીતે લાભદાયક છે। તો વાત કરીએ તો ખેડૂત માટે પશુપાલન પ્રણાલી નીચેના કારણે લાભદાયક થઈ શકે છે। પહેલું કારણ એમ તમારું થઈ શકે છે કે પાલતુ પ્રાણીઓને સંતતિ માટે સુધારેલી જાતો તમે મેળવી શકો છો, તો જે પણ તમારું પાલતુ પ્રાણીઓ છે એને સંરક્ષણ માટે આપણે સુધારેલી જાતો મેળવી શકાય છે। બીજો ફાયદો એમ થઈ શકે છે કે દૂધ, ઈંડા, માંસ, મછલી, મધનું ઉત્પાદન વગેરે પણ મેળવી શકાય છે। એવી રીતે ત્રીજો ફાયદો એમ થઈ શકે છે કે પાલતુ પશુના રહેઠાણ, ખોરાક, સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે। એવી રીતે પાંચમા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે મિશ્ર પાક પદ્ધતિ અને આંતર પાક પદ્ધતિ વિશે આપણને તફાવત લખવાનું છે। તો તમે જોશો તો જે મિશ્ર પાક પદ્ધતિ હોય છે એ બે કે તેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉકાળવામાં આવે છે, એટલે કે તમને અહીંયા તમે જોશો તો અહીંયા તમે એક કોઈ ખેતર આપી દીધેલા છે, તો ખેતરમાં તમે એક સાથે એક જ ખેતરમાં તમે એક જગ્યા ઘઉં તો બીજી જગ્યાએ તમે કોઈ કઠોળ લઈ શકો છો, તો તમે આવી રીતે એક સાથે એક જ ખેતરમાં તેને ઉગાડવામાં આવે છે। અને આંતરપાક પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે બેથી તેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે, જેમ કે તમને કહી શકું કે બે હરોળ જે છે એ તમારું ઘઉંનો હોઈ શકે, બે હરોળ તો પછી તમારો મગનો હોઈ શકે છે, પછી બે હરોળ તમારો તલનો હોઈ શકે છે। આવી રીતે જે હરોળમાં તેને ઉગાડવામાં આવે છે, એટલે કે એક નિર્દેશિત માળખામાં તેને ઉગાડવામાં આવે છે। એવી રીતે વાત કરીએ તો મિશ્ર પાક પદ્ધતિનો બીજો એક્ઝામ્પલમાં તમે બીજો તફાવત એમ કહી શકો કે જે તમારું મિશ્ર પાક પદ્ધતિ છે તેનો નાશ થાય ને તો પણ તે બીજા પાકની ઉત્પાદનની આશા જીવંત રહે છે, અને અહીંયા આંતરપાકમાં તો આપણે કહી શકીએ છીએ કે જે બંને પાકો છે એ બંને પાકોનું ઉત્પાદન સારી રીતે થાય છે। હવે મિશ્ર પાકમાં કોનો કોનો મિશ્ર પાક થઈ શકે છે, તો ઘઉં, ચણા અથવા ઘઉં, રાઈ અથવા મગફળી અને સૂર્યમુખીનો મિશ્ર પાક થઈ શકે છે। અને આંતરપાકની વાત કરીએ તો આંતરપાકમાં તમારો સોયાબીન, મકાઈ, બાજરી, ચોળા થઈ શકે છે। એવી રીતે મિશ્ર પાકના વાત કરીએ તો જુદા જુદા જે પાકની હાર અલગ હોતી નથી, અને આંતરપાકમાં જે જુદા જુદા પાકની હાર છે એ તમને અલગ અલગ તમને જોવા મળે
છે. એવી રીતે વાત કરીએ તો છઠ્ઠા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે ખરીફ ઋતુ અને રવિના ઋતુ રવિ પાકના ચાર તમને ઉદાહરણ આપવાના છે. તો ખરીફ પાક અને રવિ પાકના ચાર ચાર ઉદાહરણ તમને આપી દીધેલ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે ખરીફ પાક હોય છે એ તમારો વરસાદના ટાઈમે ઉગાડવામાં આવે છે અને તેની કપાઈ જે છે એને જે કાપવાનું હોય તો ત્યારે એને આપણે જે ઓક્ટોબર કે નવેમ્બરમાં કાપવામાં આવે છે. તો કયું કયું વરસાદના ટાઈમે થઈ શકે છે? તો ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે જે છે એને ખરીફ પાક કહેવામાં આવે છે. જ્યારે આપણે રવિની પાકની વાત કરીએ તો આપણે ઠંડો જો જાડો આવે છે એ ટાઈમે આપણે રવિ પાકનો ઉપયોગ ઉગાડીએ છીએ. તો રવિ પાકમાં ઘઉં આવી શકે, રાઈ આવી શકે, વટાણા આવી શકે, અળસી, શેરડી, ચણા વગેરે જે છે એ રવિ પાકને જે રવિ પાકમાં ગણવામાં આવે છે. ફાઇનલી ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.